નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ એપ્રિલ બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે શૈક્ષણિક અને સંશોધન સહકાર માટે એમઓય ઉપર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ રહેશે જાપાને કયા દેશે જાપાને એમઓય ઉપર હસ્તાક્ષર કર્યા છે આપણે જોઈ લઈએ એના વિશે ડિટેલમાં તો મિત્રો ભારત જાપાને શૈક્ષણિક અને સંશોધન સહકાર માટે એમઓય ઉપર હસ્તાક્ષર કર્યા છે અને કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આની આપણને જાણકારી આપી છે તો હસ્તાક્ષર જે થયા છે તે કોની કોની વચ્ચે થયા છે જાપાન અને ભારત તો ખરું જ પરંતુ તેમાં જે યુનિવર્સિટી છે તે શું છે તો જાપાનની ક્યોટો યુનિવર્સિટી અંતર્ગત સંચાલિત છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ હ્યુમન સ્પેર જેને રિસ તરીકે ઓળખવામાં આવે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આપણું જે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે ને તેના અંતર્ગત કાર્ય કરે છે નેશનલ એટમોસ્ફેરિક રિસર્ચ લેબોરેટરી આ બંને વચ્ચે મૌ થયા છે અને હસ્તાક્ષર કરેલ એમઓયુ મુજબ આ બંને વચ્ચે વાતાવરણીય વિજ્ઞાન સહયોગી વૈજ્ઞાનિક પ્રયોગો અને અન્ય સંબંધિત મોડલિંગના અભ્યાસ ક્ષેત્રમાં તેમનો સહયોગ એકબીજાને આપવાનો રહેશે તેવા એમઓયુ થયા છે અહીંયા વાત થઈ છે જાપાનની તો જાપાનની વાત આવે એટલે તમારા મનમાં સૌ એક ક્લિક થવું જોઈએ કે જાપાનને ઉગતા સૂરજનો દેશ એટલે કે સૂર્યોદયનો દેશ તરીકે ઓળખવામાં આવે છે જાપાનનું કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાનીઝ યેન અને તેના પીએમ છે યો સુગા મિત્રો યાદ રાખવાનું છે જાપાનના જે પૂર્વ પીએમ હતા તેમનું નામ શું હતું તેમનું નામ હતું સિંજો આબે શું હતું શિન્જો આબે તેમનું નામ હતું અને મિત્રો જાપાનની સંસદને ડાયટ કહેવામાં આવે છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાતું હોય છે તો રશિયાની સંસદને શું કહેવાય છે આવું જ એક નામ છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો પરીક્ષામાં સવાલ એક પૂછાતો હોય છે અલગ અલગ રીતે પૂછાતો હોય છે કે અમેરિકાએ જાપાનના બે શહેરો પર અણુબોમ્બ નાખ્યો હતો હિરોશીમા અને નાગાસાકી તો તે ક્યારે નાખ્યો હતો અને એ બોમ્બનું નામ શું હતું એ શહેરનું નામ શું હતું તો જાપાનના હિરો સીમા પર છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ લિટલ બોય નામનો અણુબોમ નાખ્યો હતો અને જે નાગાસાકી શહેર છે તેના પર નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ ફેટમેન નામનો અણુબોમ નાખ્યો હતો આટલું તમારે યાદ રાખવાનું છે જાપાન વિશેથી અહીંયા જ મિત્રો હું આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે ભણવાની મજા આવી હશે અને જો ભણવાની મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો ભણવાની મજા આવી છે વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને એટલીસ્ટ શેર કરી દેજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જ કયા રાજ્ય અથવા તો યુટીમાં એટલે કે યુનિયન ટેરેટરીમાં લેબ ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે દિલ્હીમાં કઈ જગ્યાએ દિલ્હીમાં આ શરૂ કરવામાં આવ્યું છે તમે ઇમેજમાં જોઈ શકો છો લેબ ઓન વ્હીલ્સ એટલે આ જે વ્હીલ્સ છે તેની અંદર આખી લેબોરેટરી છે તો એકચ્યુલી શું છે તો દિલ્હીના જે નાયબ મુખ્યમંત્રી છે જેમનું નામ છે મનીષ સિસોદિયા તેમણે દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એજ્યુકેશનલ રિસર્ચનો આ જે સ્કીમ છે તેના ભાગ એવા લેબ ઓન વ્હીલ્સનું ઉદ્ઘાટન કર્યું છે અને આ જે લેબ છે તે દિલ્હી સરકારી શાળાઓમાં અને વિશે વિશેષાધિકાર હેઠળના બાળકોને વિજ્ઞાન શિક્ષણ આપશે લેબ ઓન વ્હીલ્સ શું છે મેં તમને પહેલાં જે સ્નેપમાં બતાવ્યું પિક્ચરમાં તો એક કસ્ટમાઇઝ બસ છે શું છે એક કસ્ટમાઇઝ બસ છે જેમાં સત્તર કોમ્પ્યુટર બે ટેલિવિઝન એક થ્રીડી પ્રિન્ટર કેમેરા થ્રી પ્રિન્ટર કેમેરા અને સામાન્ય પ્રિન્ટર છે હવે શું કરશે કે શહેરની આસપાસના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે તેના કાર્યક્રમના ભાગરૂપે શૈક્ષણિક પ્રવચનો કરશે ટ્યુટરલ્સ પ્રોવાઇડ પણ કરશે શાળાનું ગણિત વિજ્ઞાન અદ્યતન ટેકનોલોજી વગેરે વિદ્યાર્થીઓને શીખવા માટે શહેરની આજુબાજુમાં ફરશે અહીંયા વાત થઈ છે દિલ્હીની તો દિલ્હીની વાત થઈ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દિલ્હીને અને અહીંયા મોટા મેપમાં છે દિલ્હી દિલ્હી છે તેને તેના જે સીએમ છે ને તેમનું નામ છે અરવિંદ કેજરીવાલ કંઈક પાર્ટીના છે તો આપના છે આમ આદિ આમ આદમી પાર્ટીના છે અને દિલ્હીના જે ઉપરાજ્યપાલ કહી શકીએ કેમ કે દિલ્હી છે તે યુનિયન ટેરેટરી છે એટલે તેના લેફ્ટનન્ટ ગવર્નર હોય તેમનું નામ છે અનિલ બેજન મિત્રો દિલ્હીની વાત થઈ છે થોડું રિવિઝન પણ કરી લઈએ તો બે હજાર વીસમાં સ્વિસ સંગઠન આઈક્યુ એર દ્વારા એક વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ આવ્યો હતો જેમાં નવી દિલ્હીને ત્રીજા વર્ષ માટે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની ગણી હતી યાદ રાખજો સતત ત્રીજા વર્ષ માટે આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ તેમણે ઇલેક્ટ્રિક વાહકોને વાહનોને પ્રોત્સાહન આપવા માટે સ્વિચ દિલ્હી આ અભિયાન શરૂ કર્યું હતું આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહન પોલિસી શરૂ કરવામાં આવી છે શું છે આ પોલિસી તો આ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો માટે રજીસ્ટ્રેશન ફી તેમજ રોડ ટેક્સ છે ને તેને માફ કરવામાં આવશે અને નવી કારો માટે દોઢ લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત વાત કરીએ તો દિલ્હી સરકારે રોજગાર બજાર પોર્ટલ શરૂ કર્યું છે અને જે રોજગાર શોધનારા હોય અને લોકોની ભરતી કરનારા હોય તે માટે એક પ્રકારનું બજાર છે આ ઉપરાંત વાત કરીએ તો દિલ્હી પોલીસને બેસ્ટ માર્ચિંગ કન્ટીજન્ટ ટ્રોફી બે હજાર એકવીસ મળી છે બીજું એક વસ્તુ મિત્રો ખાસ છે કે ભારતનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પ્લાઝા છે તે નવી દિલ્હીના ચેમ્સફોર્ડ ક્લબ સાથે શરૂ કરવામાં આવ્યું છે અને દિલ્હી કેબિનેટે મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના શરૂ કરી દીધી છે એકચ્યુઅલી આ ન્યૂઝ છે ને આજે તમને અહીંયા બતાવી રહ્યો છું તે લગભગ પાંચથી છ મહિના જૂના છે એટલે આ જે યોજના છે તે ચાલુ પણ થઈ ગઈ છે અને આપણે જે કેન્દ્ર સરકારની યોજના છે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ વન નેશન વન રેશન કાર્ડ એની જોડે આને લિંક કરવામાં આવી છે આવા આમાં કેવું રહેશે કે જે લાભાર્થી હોય તેમને રેશન કાર્ડની દુકાનોમાં જવાનું રહેશે નહીં રેશન તેમના ઘરે પહોંચાડવામાં આવશે હોમ ડિલિવરી કરવામાં આવશે મિત્રો ખૂબ સારી વસ્તુ છે વિશ્વની સૌથી મોટી કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ મિત્રો યાદ રાખજો વિશ્વની સૌથી મોટી કોવિડ નાઇન્ટીન હોસ્પિટલનું ઉદઘાટન દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કરવામાં આવ્યું હતું દિલ્હીમાં યાદ રાખજો અને એનું નામ શું રાખવામાં આવ્યું છે સરદાર પટેલ કોવિડ સેન્ટર દસ હજાર બેડની સુવિધા છે તો યાદ રાખવાનું છે આ ઉપરાંત લીડ નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું દિલ્હી સરકાર દ્વારા જેનું ફૂલ ફોર્મ છે લર્નિંગ થ્રુ ઈ રિસોર્સ મેડ એક્સેસિબલ ફોર દિલ્હી આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં ડબલ્યુ ડબ્લ્યુ ઇ હોલ ઓફ ફેમ ક્લાસ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી વન આમાં સામેલ કોને કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે ગ્રેટ ખલી આઈ થિંક બધા લોકો જાણ જાણતા શો અમને ગ્રેટ ખલી એક ભારતીય છે મિત્રો જે લોકો ગ્રેટ ખલીના ફેન હોય ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મને ખ્યાલ આવશે કેટલા લોકો આમના ફેન છે એક્ચ્યુઅલી આમની હાઈટ કેટલી છે લગભગ સાત પોઈન્ટ એક ઇંચ તો આમની હાઈટ છે ખાસું એવું વજન અને તેમનો બાંધો સખત મજબૂત છે તો આપણે ચર્ચા કરીએ ગ્રેટ ખલીને ડબલ્યુ ડબલ્યુ ઈ હોલ ઓફ ફેમ ક્લાસ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એમાં સામેલ કરવામાં આવ્યા છે ધ ગ્રેટ ખલીને ડબલ્યુ ડબ્લ્યુ ઘણા સુપ્રસિદ્ધ સુપરસ્ટાર સામે લડત ચલાવી હતી જોન સીના બટિસ્ટા સોન માઇકલ્સ અને સાથે તેમના બે હજાર એકવીસના ઇન્ડકટ્ટી કેન વગેરેનો સમાવેશ થાય છે ખલીની વાત કરીએ તો બે હજાર છમાં તેમને ડબલ્યુ ડબલ્યુ ઈમાં તેમણે પ્રવેશ કર્યો હતો અને તે જ ક્ષણથી પોતાની ટાઇટેનિક હાજરી અનુભવી હતી ટાઇટેનિક એટલે શું વિશાળ કદની રાક્ષસી એવું કહી શકીએ તેમનું એકચ્યુઅલ નામ શું છે ખબર છે એકચ્યુઅલ નામ છે દિલીપસિંહ રાણા યાદ રાખજો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગ્રેટ ખલી તો તેમનું રિંગનું નામ છે ડબલ્યુ ડબલ્યુની રિંગનું તો આટલું તમારામાંથી યાદ રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવામાં કંજુસાઈ ના કરતા મિત્રો બિલકુલ ફ્રી ઓફ ચાર્જ છે લાઇક અને શેર કરવાનું એક લાઇક કરી દો અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દો એમને પણ કે જો તેઓ પણ તેમના ત્રણ મિત્રોને શેર કરી દે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો ફટાફટ જોઈન કરી લેજો કેમ કે ડેલી કરંટ અફેરની પીડીએફ છે ને તે પીડીએફ ફાઇલ બિલકુલ ફ્રીમાં તમને અહીંથી મળી રહેશે એ પણ દરરોજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ છે કે તાજેતરમાં કોની નાણાં મંત્રાલય હેઠળ નવા મહેસૂલ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો જવાબ રહેશે તરુણ બજાજ કોની તરુણ બજાજ તરુણ બજાજને તમે ઇમેજમાં જોઈ શકો છો જેઓ બની ગયા છે નવા મહેસૂલ સચિવ ચર્ચા કરી લઈએ આપણે એમના વિશે તો મિત્રો તરુણ બજાજ છે ને તેઓ ઓગણીસો ઇઠ્યાસી ની બેંચના હરિયાણાના હરિયાણા કેડરના આઈ એસ અધિકારી છે અને આ પહેલાં તેઓ ત્રીસ એપ્રિલ બે હજાર વીસથી આર્થિક બાબતોના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે હવે આમની નિમણૂક કરવામાં આવી છે મહેસૂલ સચિવ તરીકે તો આમનું જગ્યા ખાલી પડી તો આમની ખાલી જગ્યામાં ઓગણીસો સિત્યાસી બેચના કર્ણાટક કેડરના આઈએસ અધિકારી અજય શેઠ છે તેમને નિમણૂક કરવામાં આવી દીધી છે આર્થિક બાબતોના સચિવ તરીકે થોડું રિવિઝન જોઈ લઈએ તો મિત્રો રિવિઝન જોઈ લઈએ તો અહીંયા તમને દર્શાવ દર્શાવું છું એસ રમણ યાદ રાખજો એસ રમણ છે તે સીડબી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓ નિયુક્ત થઈ ગયા છે અને પ્રખ્યાત સામાજિક ટેકનોલોજીસ્ટ ડૉક્ટર ચિંતન વૈષ્ણવ છે તેઓ નીતિ આયોગ અંતર્ગત સરકારની જે મુખ્ય પહેલ છે ને જેનું નામ છે અટલ ઇનોવેશન મિશન તેના મિશન ડિરેક્ટર બની ગયા છે મિત્રો નીતિ આયોગનું નામ આવ્યું નીતિ આયોગના જે પ્રેસિડેન્ટ હોય અધ્યક્ષ હોય તે કોણ હોય છે ખબર છે તે પ્રાઇમ મિનિસ્ટર હોય છે હાલમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અને તેના તેના વાઇસ પ્રેસિડન્ટ કોણ કોણ છે છે તો તો કુમાર અમિતાભ ભટ્ટાચાર્ય તમારા માટેનો પ્રશ્ન છે નીતિ આયોગ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી ને તેનું ફૂલ ફોર્મ શું છે ત્યારબાદનો પાંચમો સવાલ છે કે દર વર્ષે વર્લ્ડ હેમિયોપેથી ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો દસ એપ્રિલ એટલે કે આજે છે વર્લ્ડ હોમિયોપેથિક ડે યાદ રાખજો મિત્રો વર્લ્ડ હોમિયોપેથિક ડે આજે મનાવવામાં આવે છે દસ એપ્રિલના રોજ આખી વિશ્વમાં તો મિત્રો ચર્ચા કરી લઈએ હોમિયોપેથીના જે સંસ્થાપક જે સ્થાપક કહીએ તેમનું નામ હતું ડૉક્ટર શેમ્યુલ હેહનેમન જર્મનીના હતા અને તેમનું જે જન્મ થયો હતો દસ એપ્રિલ સત્તરસો પંચાવનમાં અને એના માટે જ દર વર્ષે દસ એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમણે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની શોધ સત્તરસો છન્નુંમાં કરી હતી હોમિયોપેથી દવાઓ હોય ને મિત્રો તે વાપરવા માટે સલામત હોય છે કેમકે તે ભાગ્યે જ આડઅસરોનું કારણ બને છે હોમિયોપેથી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે ગ્રીક શબ્દ શબ્દો છે હોમિયો એના પરથી ઉતરી આવે છે હોમિયો એનો અર્થ થાય છે સમાન અને પેથોસ એટલે કે દુઃખ તો યાદ રાખવાનું મને ભારતમાં જે વિશ્વ હોમિયોપેથી દિવસ છે ને તેનું આયોજન કોણ કરે છે આયુષ મંત્રાલય આયુષ મંત્રાલયનું નામ આવ્યું તો આયુષનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ અહીંયા મેં દર્શાવેલું છે આયુર્વેદ યોગા એન્ડ નેચરોપેથી યુનાની સિદ્ધા અને હોમિયોપેથી અને આયુષ મંત્રી છે શ્રીપદ યશો નાયક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી છે ને તે કલકત્તામાં આવેલું છે યાદ રાખજો એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આટલું તમારા પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ તાજેતરમાં બિમ્સટેકની સત્તરમી મંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કોણ કરવાનું છે તો જવાબ રહેશે શ્રીલંકા કરવાનું છે કોણ કરવાનું છે શ્રીલંકા અને આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર્યાવરણ પરિવહન આપદા પ્રબંધન નશીલા પદાર્થોનું જે સ્મગલિંગ છે તે રોકવા વગેરે બાબતો પર ચર્ચા થશે બિમ્સટેકની વાત થઈ છે તેનું ફૂલ ફોર્મ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન જેનું હેડક્વાર્ટર આવેલું છે ઢાંકા બાંગ્લાદેશમાં અને સેક્રેટરી જનરલ છે તેની લેકેલ આ વખતે કોણ કરવાનું છે શ્રીલંકા યાજમાની કરવાનું છે તો શ્રીલંકાની વાત થઈ છે તો મિત્રો શ્રીલંકાના બે કેપિટલ છે એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ કયું છે તો જયવર્ધનપુરે કોટે અને કમર્શિયલ કેપિટલ છે કોલંબો હવે તમારા માટેનો પ્રશ્ન છે કે શ્રીલંકાના જે પીએમ અને પ્રેસિડેન્ટ તે બંનેના નામ તમને કહી દઉં છું તમારે જણાવવાનું છે કોણ પીએમ છે કોણ પ્રેસિડેન્ટ છે એક છે રાજબયા ગોતપક્ષે અને બીજા છે મહિન્દ્રા રાજપક્ષે ગોતબયા રાજપક્ષે અને મહિન્દ્રા રાજપક્ષે આ બંને છે તો તમારે જણાવવાનું છે મને કમેન્ટ બોક્સમાં અને જે બીમસ્ટેક છે ને તેમાં જો તમે ઇમેજમાં જોઈ શકશો બાંગ્લાદેશ અહીંયા તમે જોશો તો બાંગ્લાદેશ ભારત મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ ભૂટાન આ બધા દેશોમાં સમાવેશ થાય છે સેકન્ડ સવાલ તાજેતરમાં કોને એસીએમ એએમ એમ ટુરિંગ એવોર્ડ મળી જીત્યો છે તો જવાબ રહેશે આલ્ફ્રેડ બી આહો અને જેક ફ્રી ડેવિડ ઉલમન જે બંનેને તમે ઇમેજમાં અહીં જોઈ શકો છો આ બંનેને આ એવોર્ડ મળ્યો છે તો એમના વિશે ચર્ચા કરી લઈએ તો આ જે એવોર્ડ છે ને મિત્રો એસીએમ એએમ એમ ટુરિંગ એવોર્ડ તમારા મનમાં થશે સૌપ્રથમ આનું ફૂલ ફોર્મ શું થાય છે એસીએમ છે ને તેનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ફોર કમ્પ્યુટિંગ મશીનરી અને એ એમ ટ્યુરિંગ છે ને તે એલોન એમ ટ્યુરિંગ જે એક બ્રિટિશ મેથેમેટિશિયન હતા અને તેમના પરથી આ એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડને કમ્પ્યુટરનો નોબલ પુરસ્કાર કહેવાય છે શું કહેવાય છે કમ્પ્યુટરનો નોબલ પુરસ્કાર પરીક્ષામાં યાદ રાખજો અને આ એવોર્ડની અંદર એક મિલિયન ડોલર આપવામાં આવે છે ગૂગલ ઇન્કના સહયોગથી તો આટલું તમારા આમાંથી યાદ રાખવાનું છે ત્યારબાદનો ત્રીજો સવાલ તાજેતરમાં વિવોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો વિરાટ કોહલી આપણા ભારતીય ક્રિકેટ ટીમના જે કેપ્ટન છે વિરાટ કોહલી જેવો બની ગયા છે વિવોના બ્રાન્ડ એમ્બેસેડર વિવો એક ચાઇનીઝ સ્માર્ટફોન કંપની છે તો યાદ રાખ લેજો મિત્રો થોડા સમય અગાઉ આપણે ભણ્યા હતા કે વિરાટ કોહલી છે ને ડિજિટ ઇન્સોરેન્સના પણ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે યાદ આવી ગયું અને એના પહેલાં આપણે ભણ્યા હતા ખાસા ટાઈમ પહેલાં એકાદ મહિના પહેલાં કે કાર્તિક આર્યન પેપ્સિકો ઇન્ડિયાની એક ચિપ્સ છે ને તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તમારે મને જણાવવાનું છે એનું નામ શું છે અને બીજી વસ્તુ છે વિરાટ કોહલીની વાત થઈ છે તો ઓડીઆઈમાં હમણાં જે રેન્કિંગ આવ્યું હતું તેમાં તેઓ પ્રથમ સ્થાન પર છે ત્યારબાદ ચોથો સવાલ તાજેતરમાં ગોબાનમાં ભારતીય રાજદૂત કોણ બન્યા છે તો રામ કરણ વર્મા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો રામ કરણ વર્મા જેઓ ગોબાનમાં ભારતીય રાજદૂત બન્યા છે હાલમાં તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કોંગોમાં ભારતીય રાજદૂત છે અને તેમની રિપબ્લિક ઓફ ગેબોનમાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક થઈ ગઈ છે ગેબોન છે આફ્રિકનનો દેશ છે જેનું કેપિટલ છે લિબ્રેવિલે કરન્સી છે સેન્ટ્રલ આફ્રિકન સીએફએ ફ્રેન્ક અને પ્રેસિડેન્ટ છે અલી અલીબોંગો ઓન્ડી જબા ત્યારબાદનો પાંચમો સવાલ તાજેતરમાં સ્પોર્ટ સ્ટાર ડિકેડ ઓફ ધ ઇયર એવોર્ડ કોણે જીત્યો છે તો જવાબ રહેશે એમસી સી મેરી કોમે તમે ઇમેજમાં જોઈ શકો છો મેરી કોમને જેણે આ એવોર્ડ જીત્યો છે મેરી કોમનું નામ આવે એટલે તમારા મનમાં શું આવવું જોઈએ સૌપ્રથમ કે છ વર્ષના વર્લ્ડ ચેમ્પિયન છે મિત્રો બોક્સિંગમાં અને તેમણે આ સ્પોર્ટ સ્ટાર એસેસ જોઈન્ટ ઓફ ધ ડિકેડ સંસ્કરણમાં સ્પોર્ટ્સ સ્ટાર ડિકેડ ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે મણિપુરના છે તેઓ યાદ રાખજો તેમના પર એક ફિલ્મ બની હતી અને તેમાં તેમનો રોલ કણે કર્યો હતો તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે નાઇન્ટી એ સિક્સ ફેરનહિટ સેકન્ડ છે અલ્ઝાયમર રોગ માનવ શરીરનું અલ્જાયમર રોગમાં માનવ શરીરનું કયું અંગ અસર પામે છે તો મગજ ભૂલી જવાની બીમારી સાથે સંકળાયેલ છે ત્રીજું છે ત્રીજો સવાલ છે કે સ્મિગમો મેનોમીટર સાધન શું માપવા માટે વપરાય છે તો લોહીનું દબાણ માપવા માટે વપરાય છે ચોથો સવાલ શરીરમાં સ્થાનિક ઉણપથી ડાયાબિટીસ થાય છે તો ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે ડાયાબિટીસ અને પાંચમો સવાલ રિડોલ્ફી ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે તો રૂડોલ્ફ ડીઝલ જેમ્સ મોટે શું શોધ્યું હતું તો જેમ્સ મોટે વરાળ યંત્ર શોધ્યું હતું આઈન્સ્ટાઈને શું સીધું હતું તો સાપેક્ષાવાદનો સિદ્ધાંત શું હતું સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ન્યૂટને શું સીધ્યું હતું ગ્રેવિટી ગ્રેવિટી એટલે શું ગુરુત્વાકર્ષણ તો આટલું તમારામાંથી યાદ રાખવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે પુરાતત્વ વિદ રોબર્ટ બ્રુસફૂટનું નામ ગુજરાતના કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે તો જવાબ રહેશે આદિઅમયુગ કયા આદિઅમિયુગ સેકન્ડ છે સાર્વજનિક જન વિતરણ પ્રણાલી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચેના પૈકી કયું બન્યું તો આપણું ગુજરાત બન્યું ઓપ્શન સી છે તે સાચો જવાબ છે ત્રીજો સવાલ કે ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈસવીસન પાંચમીથી લઈને આઠમી સદી દરમિયાન શાસન કર્યું હતું તો મૈત્રક વંશે અને ચોથો સવાલ કે માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો તો કોણે પરાજય આપ્યો હતો ભીમદેવ સોલંકી બીજો શું આવશે બીજો પાંચમો સવાલ ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયની નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા હતા તો ધોળાવીરા ધોળાવીરા તે સૌથી મોટા મોટું સ્થળ છે આપણા ગુજરાતમાં યાદ રાખજો તમારે મને જણાવવાનું છે કે આ લોથલ રોજડી અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા છે આપણે ભણી ગયા છે આપણે ખાસી વિગતો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હા મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બનશે સુશીલચંદ્ર સેકન્ડ સવાલ અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટરન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હમણાં જ ભણ્યા ચિંતન વૈષ્ણવ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોણે સુપ્રીમ કોર્ટનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સંશોધન પોર્ટલ સુપેસ લોન્ચ કર્યું છે અને સેકન્ડ સવાલ તાજેતરમાં સીડબીના સીએમડી તરીકે કોની નિમણૂક થઈ છે જે મિત્રોનો જવાબ આવે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો આશા કરું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો